सुंदर भजन गाई रही है। हाँ भैया, हम तो तारो गिरधर गोपाल थी गये, हूँ तो हम कहीं ज नहीं रहो। अरे तू आटली बड़ी गुस्से शू करवा थे? कोईपण पति ना मोढे एना पति सिवाय बीजा कोई नाम सांभळे एनो पति, तो ए पति नी शू हालत थाय तने क्या खबर छे? अभी तू 2 मिनिट चुप रहीश, मने प्रेक्टिस तो करवा दे। नीवी, तू मने एम के तने अचानक आ प्रेक्टिस करवानो मन कीड़ थयो? हां, तू कई प्रोग्राम आपवा माटे जई रही छे के शू? नहीं, आज छे ने संध्याबेने भजन राख्या छे, एटले बपोरे मारे एक भजन गावानुं छे, एना माटे प्रेक्टिस करी रही छुं। मने ए समजातुं नथी के तमे बैराव बपोरे ज भजन केम गावता हो छो? बपोरे भगवानने सूई जवानो समय होय छे, अने बपोरना समय ज तमे भगवानना भजनो गाई गईने भगवानने डिस्टर्ब करी रह्या छो। तमने लोको लागतुं नथी के भगवान डिस्टर्ब थता हशे? अरे, भगवान तो पोताना भक्तोनो अवाज सांभळवा माटे छे ने हमेशा जागतो, કેમ ના હોય? મને આ તમારી વાત ક્યારે નહીં સમજાય। चल चल, हमें मारी ऑफिस ही बैग आप एट हूँ जाऊँ। हाँ। अरे सोना ही तू आओ। सुबह काम जगह से। ठीक आ ठीक जाने। तने खबर चाहिए अभी? हाँ। आ सोना ली चाहिए। बहुत सरस काव्य ने भजन लिखा चाहिए। हैं? बहुत सरस। अरे आजे चाहिए। आजे हूँ मारा भजन ना कार्यक्रम में एनु एक भजन गावानी चाहिए। करो ने। हैं? सोना ली, इफ यू डोंट माइंड तने एक सजेशन आपूं। जो तू तारा लखेला भजनों आ नीवी ने गावा माटे आपीश ने, तो तू चौक्कस भजनों लखवानो भूली जईश। खरेखर अभी तू ऑफिसे जा, तारा करता बहु सरस गाई लाउ छु। हां, ओके। જોયું, તારા માટે તો ઘર કે મરકી દાળ બરાબર। ઓકે બાબા, ચલો હવે હું ઓફિસ જઉં। બાય સોફી। આજે જોઈએ તે કયું ભજન લખ્યું છે। હા, મારી આંખનો ઉજવાસ મારા રામ અને શ્યામ, મારા અંતરનો ઉજાસ મારા રામ અને શ્યામ, મને દર્શન દેવાને પધારજોજી। અરે વાહ, ખૂબ સુંદર ભજન છે, તું ખરેખર બહુ જ સરસ લાગે છે। હા, હું આજે આ ભજન ગાઈશ। पूछे
Thank you.
Yeah.
આનંદ આનંદ થઈ ગયો ને સોનાલી, તે તો સુંદર ડાન્સ કર્યો, બહુ મજા આવી ગઈ. અરે પણ સંધ્યાબેન, તમારી આંખમાં આંસુ કેમ? મારી સોનાલીને એટલી ખુશ થઈ, મારો હરખ માતો નથી, આ તો હરખના આંસુ છે. સંધ્યાબેનની વાત સાચી છે, ભગવાને આ સોનાલીને વાચા નથી આવી તો હું થઈ ગયો, એના બદલામાં એને કેટલી બધી બીજી શક્તિ આપી છે, અને એ શક્તિને જો વિકસાવવામાં આવે ને તો બધી છોકરીઓ કરતા આ છોકરી આગળ નીકળી જાય છે. હા બેટા, મારી સોનાલી આટલું સરસ લખી શકે છે, આટલું સરસ નૃત્ય કરી શકે છે, આટલી ખુશ રહી શકે છે, એની પાછળ તારો બહુ જ મોટો ફાળો છે. તમારી વાત 100% સાચી માસી, પણ તમને ખબર છે આ જેટલા સારા ભજન લખે છે ને કે એના ઉપરથી મને પ્રેરણા મળે છે ગાવાની. હા બેટા, તારી વાત તદ્દન સાચી છે. બે જણા ભેગા મળી અને ભજન ગાવશો અને નૃત્ય કરો છો ને, અમને બધાને એટલું બધું સારું લાગે છે. સાચી વાત છે. હવે તો અમને એવું થાય છે કે આ બપોરે નવરા પરીને ઓટલા પરિસર ભરીને જે લોકોની પંચાટો કૂટે છે ને, એના કરતા ભગવાનનું ભજન કરવું શું ખોટું હે? એ બાને ભગવાનનું નામે લેવાય અને સરસ મજાનું સંગીતે સંભળાય. સોનાલી આખી જિંદગી કઈ થોડી ભજનો ગાઈને પૂરા કરવાની છે? સંધ્યાબેન એના માટે કઈક વિચારવું તો જોઈશે ને. સંધ્યાબેન, અંબાનું એવું કેવું છે કે હવે તમારે સોનાલી માટે છોકરો શોધવો જોઈએ. ના ના, મારે મારી સોનાલીને આટલી જલ્દી વિદાય નથી કરવી. અરે સંધ્યાબેન, હવે સોનાલીની ઉંમર થઈ, કોઈ સારો છોકરો શોધી અને એને પરણાવી દો ને. પણ આમાં છોકરો શોધવાની ક્યાં વાત આવી? અરે સોનાલી માટે કોઈ મા બાપ જલ્દી છોકરો આપવા તૈયાર નહીં થાય. અને મારું માનો ને તો સંધ્યાબેને તો છે ને હવે સોનાલીના જેવો જ છોકરો શોધવો જોઈએ. અંબાબેન, આ તમે શું બોલો છો? મારી સોનાલી બોલી નથી શકતી, પણ એનો સ્વભાવ, એના જેવા દેખાવાળી છોકરી આગળ તો ભલભલી છોકરીઓ પાણી ભરે, અને તમારે મને એના માટે કોઈ સલાહ આપવાની જરૂર નથી. એના માટે શું વિચારવું ને શું નહીં અમે બેઠા છીએ, તમારે લોકો એની કોઈ સલાહ આપવાની જરૂર નથી. અંબા, તું શું જેમ ફાવે એમ બોલે છે? સંધ્યાબેન, તમે જરાય ખરાબ ના નકારતા હો, આ અંબાને તો છે ને આવું બોલવાની ટેવ પડી ગઈ છે. એમાં શું મેં ખોટું કહી દીધું કે તમે મને આમ બોલો છો? મને જે સાચું લાગ્યું ને એ જ મેં કીધું, અને સાચું કહું છોકરીની બાબતમાં આટલું બધું લાગણીશીલ થવું ને એ કઈ સારું ના કહેવાય. અરે આજે નહીં તો કાલે સંધ્યાબેન એમની છોકરીને સાસરે તો મોકલવી જ પડશે ને. સોનાલી મારા માટે મારો દીકરો છે, એણે મારી કુકેથી જન્મ લીધો છે, એટલું જ મારા માટે તો બસ છે. એક માં માટે જેટલો એનો દીકરો એટલી જ મારા માટે મારી સોનાલી છે. હા હા, હવે સોનાલી તમારો દીકરો છે અને તમારી દીકરી એ છે. હવે પ્રસાદ આપો હેડો, ઝઘડો નહીં કરવો, પ્રસાદ આ લો હેડો. ભગવાન, હવે સૌનું સારું કરજે. સાચું અને સાચું કહેવાનો હવે તો જમાનો જ નથી રહ્યો. અરે શું અંબાબેન, ના ના, મેં શું ખોટું કીધું? સાચું કહું, જે મને સાચું લાગ્યું એ મેં એમને કીધું. અને હું કહું છું કે જમાના પ્રમાણે વ્યવહાર તો થવું પડે. આજે તો હું બોલી, કાલે કોઈ બીજું બોલશે તો સંધ્યાબેન એનું મોઢું બંધ કરવા જવાના જ. અંબાબેન, તમારી વાત બિલકુલ સાચી છે, પણ સંધ્યાબેન છે ને એમની દીકરી સોનાલી માટે એમના દીકરા અનિલ જેટલો જ વધારે પ્રેમ છે. તે સોનાલી આખી જિંદગી સંધ્યાબેનનો પ્રેમ લઈને જીવવાની છે, અને હવે સંધ્યાબેને સમજવું જોઈએ કે સોનાલીની ઉંમર થવા આવી છે. અરે મેં તો એવું સાંભળ્યું છે કે એમનો દીકરો છે ને અનિલ, એનો ભાઈબંધ પેલો સમીર નહીં, એને છે ને સોનાલી માટે વિશેષ લાગણી છે. અને મને તો એમ લાગે છે કે જતે દિવસે છે ને સંધ્યાબેન એની જ સાથે સોનાલીને પરણાવી દેશે. શું વાત કરો છો? એ છોકરો આટલું બધું ભણેલો ગણેલો, આજના જમાનામાં ઉછરેલો, એ તૈયાર થયો ખરો? હારું બાપ, થઈ જાય તો હારું, આપણે હું પંચાત હેડો બાપ, પ્રસાદ તો ઘેર જઈને આવીએ.